સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફૂલ વેતન સાથે ભરતી કરવાની માંગ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. વિવિધ વિભાગો અને શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવા માટે કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા વિધાનસભાના ગેટ નંબર 1 પાસે રામધૂન બોલાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કર્મચારીઓ નહીં માનતા તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યના જે કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સપ્ટેમ્બર 2022માં સરકારશ્રી સાથે જે સમાધાન થયા હતા, પરંતુ આજ દિન સુધી તેનો જે ઠરાવ નથી થયા અને જે ઠરાવ થયા છે તેમાં વિસંગતતાઓ રહેલી છે, તેના માટે વારંવાર સરકારશ્રીને રજૂઆતો કરી છે, પરંતુ સરકારશ્રીએ કોઈ હકારાત્મક નિર્ણય નથી લીધા. એટલે આજે કર્મચારીઓએ વ્યક્તિગત આવેદન પત્ર આપવાનો નિર્ણય કરવા મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં અહીંયા આગળ વ્યક્તિગત આવેદન પત્ર આપવામાં આવે છે.